આ તરફ સુરતમાં જાણી કે કોરોનાનો રાફડો ફાટ્યો છે કોરોનાના કેસ વચ્ચે મનપા દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે મનપાઇ ટેસ્ટિંગ ઉપર ભાર મૂક્યો અને મનપાઇ ટેસ્ટિંગમાં મુંબઈને પણ પાછળ છોડી દીધો જે રીતે સુરતની અંદર કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે દિન પ્રતિદિન જે કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કહી શકાય છે કે સતત જે કામગીરી કરવામાં આવી રહી છે કે આ જે ચેન તોડવા માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર જે હેમાલીબેન બોગાવડા તરફથી જે રીતનું નિવેદન કે જાહેર કરવામાં આવ્યું હતું કહી શકાય છે કે માસ્ક નહીં નહીં તેવી ચર્ચા ચાલી રહી છે તો તેની ત્યારે સાથે સાથે સુરતના મેયર જોડાયા છે તેમની વાત હકીકત કઈ લોકો કઈ રીતે માની રહ્યા છે મેડમ કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આપણા તરફથી એક નિવેદન આવ્યું હોવાની વાત ચાલે છે કે માસ્ક નહીં તો ડર નહીં સુરત મહાનગરપાલિકામાં અત્યારે કોરોના સંક્રમણ ખૂબ મોટા પાયે વધી રહ્યું છે તંત્ર દ્વારા આપણે તમામ ધનવંતરી રથો ટેસ્ટિંગ વેક્સિંગ એના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ અને સમાજના ખૂબ મોટા લોકો આ વેક્સિનેશન પણ લઈ રહ્યા છે મારે કહેવું છે કે જે લોકો ખરેખર માસ્ક પહેરીને બહાર નથી નીકળતા એટલે તંત્ર દ્વારા એમને એક માસ્ક આપવામાં આવશે કે જે ભાઈ તમને દંડ નહીં કરશે પરંતુ તમને માસ્ક આપશે પરંતુ આપણે એવી કોઈ દંડકીય જોગવાઈમાં નહીં આવીએ એવા કોઈ કાયદાના સીધા સંપર્કમાં નહીં આવે કે જેથી માસ્ક નથી પહેર્યું તો આપણને દંડ કરવામાં આવે એ પરિસ્થિતિ આપણે જાતે જ ઊભા નહીં કરીએ અને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળીએ એવી હું સૌ સોતીજનોને અપીલ કરું છું એટલે કહી શકાય છે કે માસ્ક કદાચ નહીં પહેર્યું હોય તો તેમને ડર નહીં લેવામાં આવે પાલિકા તરફથી કે પોલીસ તરફથી માસ્ક નહીં પહેર્યું હશે તો સ્થળ પર એમને માસ્ક વિતરણ કરવામાં આવશે એમને માર્ક્સ આપવામાં આવશે માસ્ક પહેરવા આવશે અને એક માનવતાનો અભિગમ દાખવીને પણ આપણે એને સમજાવીશું કે માસ્ક પહેરવું કમ્પલસરી છે એટલે આપણે કહીએ છીએ કે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું અને નથી પહેર્યું તો તમને ત્યાં માર્ક્સ આપવામાં આવશે લોકો માની રહ્યા છે મેડમ કે કદાચ માસ્ક નહીં હોય તો પોલીસ દંડ નહીં કરે પાલિકાના કર્મચારીઓ દંડ નહીં કરે કારણ કે દુકાનદારની અંદર દુકાનમાં હોય છે લોકો ત્યારે પણ પાલિકા જે ડન કરતી હોય છે એટલે માસ્ક નહીં તો ડન નહીં સ્પષ્ટ કહી શકાય ખરી આપણે અત્યારે એક માનવતાનો અભિગમ દાખવીએ કે અત્યારે કોરોના સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે માસ્ક પહેરીએ વેક્સિનેશન કરીએ અને પછી જ ઘરની બહાર નીકળીએ અને જો તમે માસ્ક નથી પહેર્યું તો તમારે માસ્ક તમને ત્યાં સ્થળ પર આપવામાં આવશે અને આપણે પણ તંત્રને અને તમામ કર્મચારી વહીવટીદારોને આપણે એક સપોર્ટિવ પ્રક્રિયામાં આગળ વધીએ કે આપણે ઘરની બહાર માસ્ક પહેરીને જ નીકળીએ એટલે જો તમે માસ્ક પહેર્યું હશે તો આવી કોઈ દંડકાર કાર્યવાહી નહીં કરાશે અને કદાચ જો નહીં પહેર્યું હોય છે તો આપણે ત્યાં સ્થળ પર બી માસ્ક વિતરણ કરીશું પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સુરત શહેરની થઈ રહી છે તો એ પરિસ્થિતિને બને તેટલું જલ્દી આપણે કાબૂમાં લાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને એના માટે આપ સૌ સુરી સુરતી શહેરીજનોનો સાથ સહકારની અત્યારે અપેક્ષા છે મેમ લોકો એવું માની રહ્યા છે કે જે રીતે જાહેરાત થઈ છે એટલે કે માસ્કથી છૂટછાટ આપવામાં આવી હોય કારણ કે માસ્ક નહીં હોય તો દંડ નહીં એટલે લોકો બીજી રીતે જોઈ રહ્યા છે તો એ કેટલું યોગ્ય છે કારણ કે સ્થિતિ જે રીતે સુરતની અંદર જોવા મળી રહી છે કોર્ટ પણ આજે ટકોર કરી છે કે માસ્ક પહેરવું માસ્ક નહીં હોય તો ડન કરો આપણે જે વાત કરીએ છીએ માસ્ક પહેરવાની તો આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ જ નહીં કરવું જોઈએ કે આપણે ઘરની બહાર માસ્ક પહેરીને નીકળીએ જો માસ્ક પહેરીને પહેર્યા વગર નીકળીશું તો ચોક્કસ આપણે સ્થળ પર કોઈપણ અધિકારી આપણને ત્યાં માસ્ક આપશે અને એક માનવતાનો અભિગમ અપનાવશે કે તમે માસ્ક પહેરો અને આપણે જો માસ્ક પહેર્યું હશે ને તો આવી કોઈ દંડકીય કાર્યવાહી આપણી સમક્ષ થવાની જ નથી એટલે આવા પ્રશ્નાર્થને આપણે નહીં વિચારી અને આ કોરોના સંક્રમણને આપણે કઈ રીતે નાબૂદ કરવાના પ્રયત્નો કરીએ એ જ પ્રક્રિયામાં આપણે સૌનો સાથ સાકાર થકી આપણે આગળ વધશું આ તો મેયર હેમલબેન ઓગાવલા આપની સાથે જે રીતે વાત કરી સ્પષ્ટપણે કે કહી શકાય છે કે લોકો અને સુરત શહેરીજનો પણ તકેદારી રાખવી જરૂરી છે કારણ કે જે રીતે સુરતની અંદર સંક્રમણ સતત વધી રહ્યું છે લોકોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ કારણ કે તંત્ર તો પોતાની રીતે જે કામગીરી કરી રહી છે તેની સાથ સહકાર આપી અને જે માસ્ક વગર લોકો ન નીકળે અને લોકોને પણ કદાચ માસ્ક પહેરવાની વાત કરવામાં આવે તો લોકોએ પણ પોતાની જે જવાબદારી એક નૈતિક જવાબદારી સમજી અને માસ્ક પહેરીને બહાર નીકળે તેવી અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન સંજય ચંદલ સાથે બલદો સુધાર ટીવી નાઇન સુરત